શિયાળાની ઠંડીમાં ગિરનાર ચડવાની મજા જ કંઈક અલગ હોય છે ત્યારે ગગનચુંબી ગરવાગઢ ગિરનારની આરોહ અવરોહ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 740 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભવનાથમાં સવારથી જ ઉત્સાહનો માહોલ હતો. ગરવાગઢ ગિરનાર ગણતરીની મિનિટોમાં સર કરવાનો હતો અને આ માટે રાજ્યના અનેક જિલ્લામાંથી ભાઈઓ બહેનો ઉત્સાહ સાથે ગિરનારની આરોહ અવરોહ સ્પર્ધામાં જીત હાંસલ કરવા આવી પહોંચ્યા હતા. જેવી જ ગિરનાર ચડવાની આ સ્પર્ધાની શરૂઆત થઈ પહેલેથી જ લીડ લેવા માટે સ્પર્ધકોએ પૂરતું જોશ લગાવી દીધું હતું, જેમાં જૂનાગઢનો 20 વર્ષીય યુવક અમિત રાઠોડ સૌ પ્રથમ આવ્યો હતો. તે 60 મિનિટ 33 સેકન્ડમાં અંબાજી શિખર પહોંચીને પરત ફર્યો હતો. તો જુનિયર સ્પર્ધકોમાં સંજય બાંભણિયાએ 66 મિનિટ 8 સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. તો બહેનો માટે આ સ્પર્ધા માળી પરબ સુધીની હતી, જેમાં સિનિયર વિભાગમાં રાજકોટના ગીતાબેન ગોહિલે આ સ્પર્ધા 42 મિનિટ 32 સેકન્ડમાં, જ્યારે જુનિયર વિભાગમાં વાલીબેને 42 મિનિટ 33 સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ગિરનાર આરોહ અવરોહ સ્પર્ધા યોજાય છે. આ વખતે 33મી સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં આ વર્ષે 17 જિલ્લાના 740 ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લાખો રૂપિયાના આકર્ષક ઇનામો પણ આપવામાં આવતા હોય છે. તો આ સ્પર્ધાને સર કરવા માટે ઘણા સ્પર્ધકો ઘણા દિવસથી મહેનત કરતા હોય છે અને જનૂન સાથે આ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બનતા હોય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.